નેશન આણંદ સત્યની સાથે. આણંદ આકલવાડી ખાતે આવેલા આર્ટ ઓફ લિવિંગના આશ્રમમાં ઘાસચારાના ગોડાઉનમાં અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરી મચી જવા પામી હતી. સમાચાર વિગતે જોયો તો આશ્રમ ખાતે ગૌશાળામાં 350 જેટલી ગાયો હોય, જેને લઈને મોટા પ્રમાણમાં ગાયોના ઘાસચારાનો જથ્થો રાખવા માટે ગોડાઉન બનાવેલ છે. જે ગોડાઉનમાં સૂકા ઘાસચારાના જથ્થામાં અચાનક આગ લાગવાની ઘટના ઘટતા જ ફાયર બ્રિગેડને જાણ કરાઈ હતી, જેને પગલે ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી આવી આગ ઉપર કાબૂ મેળવવાની કવાયત હાથ ધરાઈ હતી. આગની ઘટના બનવાના કારણે મીડિયાને જાણ થતાં મીડિયાકર્મીઓ રિપોર્ટિંગ કરવા પહોંચ્યા હતા, જ્યાં આશ્રમના સંચાલકો અને વહીવટી કર્મચારીઓ દ્વારા મીડિયાકર્મીઓને કવરેજ કરતા અટકાવી ધક્કા મારીને અપમાનજનક વર્તન કરાયું હતું, જેને લઈને મામલો બીચક્યો હતો. સમગ્ર મામલે પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. જોકે આગની ઘટના અને મીડિયાકર્મીઓ સાથેના આશ્રમના સંચાલકોની હરકતને ધ્યાને લઈને આશ્રમના ટ્રસ્ટીઓ દોડી આવી મામલો ટાળે પાડ્યો હતો. અવારનવાર આ પ્રકારની ઘટનાઓમાં મીડિયાકર્મીઓને કવરેજ કરતા રોકવામાં આવે છે, તેમનું અપમાન કરાતું હોય છે, જેને લઈને જિલ્લાના મીડિયાકર્મીઓમાં રોષની લાગણી ફાટી નીકળી છે. સબસ્ક્રાઇબ નાઉ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન, નેવર મિસ એન અપડેટ.